જેડે હત્યાકાંડમાં મુંબઈની મકોકા કોર્ટે છોટા રાજનને દોષિત જાહેર કર્યો. છોટા રાજન સહિત 10 આરોપીઓ દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કે બે આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાથી પ્રત્યાર્પણ બાદ છોટા રાજન પ્રથમવાર દોષિત જાહેર કરાયો છે. છોટા રાજનને ઉશ્કેરવાનો આરોપ પત્રકાર જિજ્ઞા પર લગાવવામાં આવ્યો હતો, જો કે હાલ તો પત્રકાર જિજ્ઞાને નિર્દોષ છોડવામાં આવ્યા છે. સાથે જ અન્ય આરોપી પોલસન પણ જાહેર થયા નિર્દોષ. આ કેસના ઘટનાક્રમ પર નજર કરીએ તો જ્યોતિર્મય દે અંડરવર્લ્ડનું રિપોર્ટિંગ કરતા હતા. 11 જૂન 2011માં પત્રકાર જે ડેની હત્યા થઈ, 5 ગોળી મારીને તેમની હત્યા કરાઈ હતી. તે સમયે જ્યોતિ ડે બાઇક પર જઈ રહ્યા હતા. શૂટર્સે પીછો કરીને તેમની હત્યા કરી હતી. આ ઘટના બાદ છોટા રાજને હત્યાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે 5 શૂટર્સની ધરપકડ કરી હતી, જે છોટા રાજનના ગેંગના શૂટર્સ હોવાનું સામે આવ્યું હતું. તો જેડે હત્યાકાંડ 11 જૂન 2011ના દિવસે સામે આવ્યો હતો, જેમાં જેડે જ્યારે બાઇક પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે 5 જેટલા શાર્પ શૂટર્સે તેમના પર હુમલો બોલી દીધો હતો. એક બાદ એક તેમના શરીરમાં 5 ગોળીઓ ધરબી દેવામાં આવી હતી, જેના કારણે જેડેનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. તો કેસ હજી સુધી ચાલી રહ્યો હતો. મકોકા કોર્ટમાં આજે આ અંગે સુનાવણી થનાર હતી, ત્યારે ચુકાદો સામે આવ્યો છે, જેમાં છોટા રાજન જેણે આ હત્યા કરાવી હતી તે છોટા રાજન જે છે તે દોષિત જાહેર થયો છે. સાથે જ જિજ્ઞા વોરા જે એક ગુજરાતી છે અને તેના પર સૌ કોઈની નજર હતી કે આખરે આ કેસનો ચુકાદો શું આવશે. જો કે જિજ્ઞા વોરાને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે અને દોષિત છે છોટા રાજન તથા તેની સાથે સામેલ શાર્પ શૂટર્સ. પોતાના વિરુદ્ધ સમાચાર છાપવા પર જ છોટા રાજને કરાવી હતી જેડેની હત્યા, જેમાં આરોપ હતો જિજ્ઞા વોરા પર કે જિજ્ઞા વોરાએ છોટા રાજનને ઉશ્કેર્યો હતો અને ત્યારબાદ આ ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો. હત્યાકાંડમાં મુંબઈની મકોકા કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો. ગેંગસ્ટર છોટા રાજન સહિત 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા. જિજ્ઞા વોરા અને જોસેફ પોલસનને કોર્ટે નિર્દોષ છોડ્યા. તો 11 જૂન 2011 રોજ મુંબઈના પવઈ વિસ્તારમાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જજ સમીર એડકરની કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ ચૂકી હતી. પ્રોસિક્યુશન પક્ષ મુજબ છોટા રાજનના ઇશારે જ જેડેની હત્યા કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 2 વર્ષ પહેલા જ્યારે રાજનને ઇન્ડોનેશિયાથી પ્રત્યાર્પણ સંધિ દ્વારા લાવવામાં આવ્યો ત્યારે આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. આ કેસમાં છોટા રાજન અને પત્રકાર જિજ્ઞા વોરા સહિત 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક આરોપી વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેમ્બુનું તો મોત થઈ ચૂક્યું છે, જ્યારે કે 2 લોકો નિર્દોષ છૂટ્યા છે અને 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા દિશા કટારિયા આપી રહ્યા છે. દિશા, આખરે આટલા વર્ષો બાદ આ કેસનો ચુકાદો સામે આવી ગયો છે, જાણવા માંગીએ છીએ અત્યાર સુધી શું અપડેટ્સ આવતી રહી આ કેસ મામલે અને આજે શું થયું કોર્ટમાં? જી બિલકુલ, ઝરણા અત્યારે 7 વર્ષ બાદ છેવટે જે વરિષ્ઠ પત્રકાર જે છે જેડે હત્યાકાંડનો આજે ડિસિઝન આવ્યું છે અને આપણી સાથે સરકારી વકીલ ઉપસ્થિત છે પ્રદીપ ધરાત. સર સર, જો આ જે ડિસિઝન આયા હે, જો હિયરિંગ હુઈ હૈ, ફાઇનલી 7 સાલ કે બાદ જો હૈ વરિષ્ઠ પત્રકાર હૈ ઉનકે ઉનકો ન્યાય મિલને જા રહા હૈ, કે સમગ્ર જો હિયરિંગ હુઈ હૈ ઉસકે બારે મેં ક્યા જાનકારી દી? કોર્ટ ને 9 આરોપીઓ કો દોષી કરાર દિયા હૈ और उनमें से 8 आरोपियों को कलम 302, 120B यानी मर्डर और कॉन्स्पिरसी, वैसे ही उनको MCOC के कलम 311, 32 एंड 34 में भी उनको दोषी करार कर दिया है. सो उनको अभी इसके मुताबिक जो सेंटेंस होगी उसके लिए 2 ही ऑप्शंस है, आइदर डेथ और लाइफ. सर, जो 2 आरोपी थे कथित तौर से उन पे उनको बरी किया गया है, जिनमें से एक महिला पत्रकार जिग्ना वोरा भी है, उनके रोल को लेकर आप क्या इन्फॉर्मेशन दे पाए? इसमें जिग्ना वोरा का रोल जो है वो छोटा राजन से बार बार जेडे की शिकायत करती थी कि यह ऐसा है यह वैसा है, और उनका छोटा राजन के साथ बार बार कम्युनिकेशन होते रहता था. उसी प्रकार उनको जो एक आदत थी वो बार बार मोबाइल चेंज करना, उन्होंने 6 महीने में 10 या 12 मोबाइल चेंज किए थे, और लास्टली उन्होंने जब हत्या हो गई उसके 3 दिन पहले वो छुट्टी पे चली गई थी, और उसके 15 दिन तक वो छुट्टी में थी, तभी किसी भी दिन उसने उसके ऑफिस को भी नहीं बताया कि मैं छुट्टी पे गई हूँ या
किस अर्जेंट कारण के लिए मैं छुट्टी पे जा रहे हूँ, इसके लिए सब जो था वो उनके खिलाफ। जब छोटा राजन ने कन्वर्सेशन किया अपने दोस्त के साथ, तो उसने जब बताया कि वो लड़की है जिगना वोरा करके, जर्नलिस्ट है, वो बार बार मुझसे छोटा अपना जेडे की शिकायत करते रहते हैं, तो ये उनको इंस्टिगेट कर रही थी ऐसा बोलने के लिए हमारे पास सफिशिएंट मटेरियल था। हाँ, इसके लिए बावजूद उनको बरी किया गया है, तो क्या तो अभी अब तक जजमेंट की कॉपी हमारे हाथ में नहीं आ गई, तो ये जो हमने जो कोर्ट के सामने जो मटेरियल रखा वो मटेरियल सफिशिएंट है या कम है उनको जेल में भेजने के लिए, ये सब कोर्ट देखेगी अभी, और उसमें रीजनिंग जब हम देखेंगे तभी हम तय करेंगे कि क्या असली कोर्ट का क्या व्यू है। सर, जो मेन आरोपी जो कहा जा रहा है, मेन शूटर जो है सतीश कालिया करके, तो उनको लेकर क्या है, क्या उन्हें भी जो कार्यवाही है आगे 302 के तहत ही उन पर भी मामला दर्ज हो पाएगा? वो तो मेन एक्यूज है, उन्होंने ही ये जो मर्डर किया है वो उन्होंने नहीं किया है, यानी जेडे पे जो गोली फायर की वो हमारे केस के मुताबिक सतीश कालिया ने फायर की, 5 राउंड फायर किए और उनकी वजह से उनकी मौत हो गई। तो सबसे जो नौ आरोपी है उन पे कौन सी धाराएं लगाई जा सकती? सब आरोपी पे एक छोड़ के, जो 9 है दीपक सिसोदिया उनको छोड़ के, बाकी जो सब है उन सब पे 302, 120 बी, 311, 3234 लगाए गए, प्रूव हो गए। बिल्कुल सर, तमे आ केस थी शुरुआत थी जोड़ायेला छो, आपणे तमे તમે વાત કરી શકો છો કે એક મહિલા પત્રકાર તરીકે જિગ્ના વોરાને અત્યારે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે એમનું કરિયર જે છે એક ખતમ થવાના આરે આવ્યું છે અને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એમની પર્સનલ લાઈફને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચી છે, તો એને લઈને શું કહી શકો છો? શરૂઆતથી તમે આ કેસથી જોડાયેલા? હા, એ વાત સાચી છે કે હું શરૂઆતથી જોડાયો હતો, ત્યાર પછી અમારા સિનિયર મિત્ર છે એ પ્રદીપભાઈ ઘરાતે આ કેસ આગળ ચડાવ્યો, અમે સાથે જ આખી ટીમ છે, બંને યંગ જુનિયર એડવોકેટ્સ પણ છે સાથે, એમનું પત્રકારિત્વનું જે હતું રિપોર્ટિંગનું કામ હતું, મારું કેવું એમ છે દરેક માણસે પોતાની લિમિટમાં રહીને કામ કરવું જોઈએ, અને કોન્સ્ટન્ટ છોટા રાજનની સાથે 36 વખત એમણે ફોન પર વાતચીત કરી, અમારી પાસે એવિડન્સ છે, ઇન્ટરસેપ્ટ કરી નાખ્યા બંનેના કોલનો ડિટેલ્સ, અને એમાં એ જેડેનું નામ કોન્સ્ટન્ટ દેતી હતી, છોટા રાજનને કહેતી હતી, એટલે કાયદાકીય ભાષામાં એમ કહેવાય કે આ ઇન્સ્ટિગેટ કર્યું હતું એમણે। હવે અમે એવિડન્સ લઈ આવ્યા છે, એવિડન્સ કોર્ટની સામે હાજર કર્યું છે, કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યા હતા, અમે વિટનેસ એક્ઝામિન કર્યા, અને અત્યારે કોર્ટનો જે નિર્ણય આવ્યો છે તે અમે અગર આખી લીગલ ટીમ છે, ઘરા સાહેબ છે, અમે બધાથી બધા એનાલિસિસ કરીશું, અને એના ત્યાર પછીનો આગળ સ્ટેપ્સ સીબીઆઈને જણાવીશું, અને સીબીઆઈ જે નિર્ણય લેશે તે બધાને માન્ય રહેશે। का जो फाइनल ऑर्डर है कब तक आ सकता है, क्या आशंका जताई जा सकती है? 4:30 बजे क्वांटम ऑफ सेंटेंस, कितनी सजा किसको दी जाए ये बताने के लिए कोर्ट ने मैटर रखी है, तो 4:30 बजे पता चलेगा कोर्ट किसको क्या कितनी सजा देती है, 4:30 या 5 बजे पता चलेगा कि किसको कितनी सजा कोर्ट देती है। थैंक यू જી, બિલકુલ। તો જણા એક રીતે જોઈ શકાય છે કે જે રીતે સરકારી વકીલ પાસેથી આપણને માહિતી મળી રહી છે, તો 4:30 કે 5 વાગ્યાના આસપાસ જે છે ફાઇનલ ડિસિઝન કોર્ટ તરફથી આવી શકે છે, કે જે 9 આરોપીઓને જાહેર કરવામાં આવ્યા છે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને મકોકા અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ તેમને કેટલી સજા સંભળાવવામાં આવશે? જી બિલકુલ દિશા, આભાર। તો આખરે શું સજા સંભળાવવામાં આવે છે દોષિતોને તેના પર છે સૌ કોઈની નજર। આખરે આ બાબતે આજે મોકોકા કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે અને છોટા રાજન તથા તેના સહિત અન્ય 9 લોકોને દોષિત સાબિત કરવામાં આવ્યા છે। તો પત્રકાર જેડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે નિર્ણય સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષિત જાહેર કરાયો। જૂન 2011માં વરિષ્ઠ પત્રકાર જ્યોતિ ડેની હત્યા કરવામાં આવી હતી, 5 ગોળી મારીને જ્યોતિ ડેની હત્યા કરવામાં આવી હતી, અને ઘટના સમયે જ્યોતિ ડે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે શૂટર્સે પીછો કરીને તેમને ગોળી મારી દીધી હતી। હત્યા બાદ છોટા રાજને હત્યાની જવાબદારી લીધી હતી। ત્યારબાદ મુંબઈ પોલીસે 5 શૂટર્સની ધરપકડ કરી હતી। ધરપકડ કરવામાં આવેલા 5 શાર્પ શૂટર્સ છોટા રાજન ગેંગના હતા। જ્યોતિ ડે છોટા રાજન પર એક પુસ્તક લખી રહ્યા હતા।